afternoon friends, अगर आ वीडियो में आपने जोयु हतु किरण ना फैमिली विषे तो तमने याद छे कि किरण ना फैमिली में सेना लीधे चेंज आव्यो हतो। यस, किरण ना फैमिली में एक न्यू बेबी नो बोर्न थयो हतो अने न्यू बेबी ना बोर्न ना लीधे तेना फैमिली में चेंज आव्यो हतो के बधाना मम्मी ना बधाना वर्क वधी गया हता અને ખુશીનો માહોલ હતો। હવે આપણે આજે આપણે સુમીના ફેમિલીમાં શું ચેન્જ આવે છે, સેના લીધે સુમીના ફેમિલીમાં ચેન્જ આવે છે તેના વિશે આપણે ડિસ્કસ કરીશું। ડિસ્કસ એટલે ચર્ચા કરીશું। ચાલો આપણે આજે સુમીના ફેમિલીમાં શું ચેન્જ આવ્યું તેની ડિસ્કસ કરીશું। ડિસ્કસ એટલે ચર્ચા કરીશું। તો સુમીના ફાધર તે ઓફિસમાંથી તેને એક લેટર મળ્યો હતો અને તે લેટરમાં લખ્યું હતું કે સુમીના ફાધરને પ્રમોશન મળ્યું છે। તો પ્રમોશન એટલે ખબર છે તમને કે જ્યારે ઓફિસમાં આપણને એક ઊંચી પોઝ મળે, ઊંચી જગ્યા પર પહોંચે, અથવા તો ઇન્કમ વધવી, સેલરી વધે, નામ થવું, તેની સાથે તેને શું કહેવાય છે, પ્રમોશન કહેવાય છે। તો જે સુમીના ફાધર હતા તેને શું મળ્યું હતું, પ્રમોશન મળ્યું હતું। પણ પ્રમોશન મળ્યાની સાથે તેને એના ફાધરને એક બીજા સિટીમાં ટ્રાન્સફર થવું પડે તેમ હતું। આપણે જોઈએ ઘણા ફેમિલીમાં શું થાય છે, પ્રમોશન મળે છે તો એનું ટ્રાન્સફર થવું પડે છે, તેઓને જવું પણ પડે છે। કોઈક એકલા ફાધર એકલા જાય છે, કોઈને દુબઈ થાય, બરાબર ને, ઘણા ફેમિલીમાં હશે અને કોઈક એના દાદા દાદી સાથે અહીંયા જ રહેતા હશે, મમ્મી દાદા દાદી પછી તમે લોકો, બરાબર, અને પપ્પા એકલા જતા હશે। ઘણામાં શું થતા હશે, દાદા દાદી અહીંયા હશે પણ પપ્પા મમ્મી અને તમે બધા જતા હશો, હા ને। તો ટ્રાન્સફર જ્યારે થાય છે ત્યારે કેવું ફીલ થાય છે તો આપણે સુમીના ફેમિલીમાં જોઈએ। તો સુમીના ફાધરને ટ્રાન્સફર થવું પડે તેમ જ હતું। તો તમને શું લાગે છે કે સુમીના ફાધરે લેટરના વિશે ફેમિલીમાં તો જાણ કર્યું જ હશે, જ્યારે આપણના ઘરમાં પણ કંઈક આવી રીતના પપ્પાને જો પ્રમોશન મળ્યું હોય તો પપ્પા આવીને આપણને કહે ને, ખુશખબરી આપે, આપણે ખુશ પણ થઈ જઈએ છીએ। પણ જે રિયાનું સુમીનું જે ફેમિલી છે તે એને શું રિએક્શન કર્યું હશે, તેને કેવું મહેસૂસ કર્યું હશે, ઘરના બધા જ સદસ્યને પ્રમોશન મળે તો બધા ખૂબ જ હેપી હોય છે, પણ બધા ખુશ તો થયા હશે, પણ એક સિટીમાંથી બીજા સિટીમાં ટ્રાન્સફર સાંભળીને થોડાક તેઓ દુઃખી પણ થયા હશે। અને સુમીના ફાધરનું ટ્રાન્સફરમાં તો કદાચ ગ્રેન્ડ ફાધર અને ગ્રેન્ડ મધર પણ ન્યૂ સિટીમાં જઈ શકે નહીં, તો સુમીના ફેમિલીમાં પણ તેના ગ્રેન્ડ ફાધર અને ગ્રેન્ડ મધર જતા નથી। ઘણા તમને ખબર હશે કે ઘણા ફેમિલીમાં ગ્રેન્ડ ફાધર અને ગ્રેન્ડ મધર તેઓ ફેમિલી સાથે બીજી સિટીમાં જતા નથી, કે તેઓને શું હોય છે કે જ્યાં તેઓ રહેતા હોય છે, જે સિટીમાં રહેતા હોય છે તે જ સિટીમાં તેઓને ગમતું હોય છે। જો તમે જોયું હશે કે ઘણાના ગ્રેન્ડ ફાધર અને ગ્રેન્ડ મધર ગામમાં હશે, તમે અહીંયા સિટીમાં રહેતા હશો, કે એ લોકો જ્યાં પહેલેથી રહ્યા હોય ને ત્યાં જ તેઓને ગમે છે। આમ પણ જે ઓલ્ડ હોય તેઓને સિટીમાં રહેવું બહુ ગમતું નથી, એવો જે ગામમાં રહેતા હોય છે ત્યાં જ તેઓને રહેવું ગમે છે। પણ સુમીના ફેમિલીમાં તેના ગ્રેન્ડ ફાધર અને ગ્રેન્ડ મધર જતા નથી, પણ સુમીનું ફેમિલી તેઓ બીજા સિટીમાં ટ્રાન્સફર કરી લે છે અને લોકો તેઓ જાય છે અને તેઓને તો ન્યૂ સિટીમાં અને ન્યૂ સ્કૂલમાં અને ન્યૂ ફ્રેન્ડ્સ પણ તેના બની ગયા હોય છે। કોના? સુમીના। તમારા ફેમિલીમાંથી પણ એક જગ્યાથી બીજી ન્યૂ જગ્યાએ ટ્રાન્સફર થવું પડ્યું હશે પપ્પાને તેના વર્ક માટે, અથવા પ્રમોશન મળ્યું હશે, હા ને। તો તમારામાંથી કેટલા ચિલ્ડ્રન્સ ફાધરના ટ્રાન્સફર થયું હશે, તો ઘણા ચિલ્ડ્રન્સ ખૂબ જ હેપી હોય છે, કે કેમ કે તેઓને ન્યૂ પ્લેસ પર ફરવા મળે છે, ન્યૂ ફ્રેન્ડ્સ બનાવવાના તેને લોકોને ખૂબ જ ગમે છે। ફેમિલીની વાત કરીએ તો ફેમિલીમાં રહેવાથી આપણને ઘણી બધી બાબતો શીખવા મળે છે,
જેમ કે જો ફેમિલીમાં રહીએ તો વડીલોને માન આપવું, પછી એકબીજાને હેલ્પફુલ થવું, એવી નાની મોટી વાતો ચલાવી લેવું, એ બધી જ વગેરેની બાબતો આપણને શીખવા મળે છે. શેમાંથી? ફેમિલીમાંથી. તો ફેમિલી એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, હંમેશા ફેમિલી સાથે જ રહેવું જોઈએ. તમને ખબર છે કે આપણે ટુ ટાઈપના ફેમિલી હોય છે, એક તો સંયુક્ત કુટુંબ, સંયુક્ત કુટુંબ એટલે જોઈન્ટ ફેમિલી, અને સેકન્ડ છે વિભક્ત કુટુંબ એટલે ન્યુક્લિયર ફેમિલી. તો સંયુક્ત એટલે જોઈન્ટ ફેમિલી એટલે શું અને ન્યુક્લિયર ફેમિલી એટલે શું તે આપણે જોઈશું, અને એ બે ફેમિલીમાં કેટલું ડિફરન્ટ છે તેના વિશે પણ આપણે શીખીશું. બરાબર? તો આપણે પહેલાં જોઈએ કે જોઈન્ટ ફેમિલી એટલે શું, કે જે ફેમિલીમાં ગ્રેન્ડ ફાધર, ગ્રેન્ડ મધર, અંકલ, આંટી, ફાધર, મધર અને તેમના ચિલ્ડ્રન્સ તેઓ સાથે જે રહેતા હોય તેને જોઈન્ટ ફેમિલી કહેવાય છે, હા ને? અને ન્યુક્લિયર એટલે વિભક્ત ફેમિલી એટલે શું, કે જે ફેમિલીમાં મધર, ફાધર અને તેના ચિલ્ડ્રન્સ રહેતા હોય તેને કયું ફેમિલી કહેવાય? ન્યુક્લિયર ફેમિલી કહેવાય. બરાબર? વિભક્ત કુટુંબ કહેવાય છે. તો હવે આપણે તે બે ફેમિલીમાં શું ડિફરન્ટ છે તે આપણે જોઈએ. ચાલો, જોઈન્ટ ફેમિલી હોય છે તેમાં એ ફેમિલીમાં સભ્યની સંખ્યા વધારે હોય છે, અને જ્યારે ન્યુક્લિયર ફેમિલીમાં શું હોય છે, તેઓની સંખ્યા ઓછી હોય છે, કે તે ફેમિલી એકદમ નાનું હોય છે, તેમાં ખાલી ફાધર, મધર અને ચિલ્ડ્રન્સ જ હોય છે, એટલે એની સંખ્યા ઓછી હોય છે. અને જ્યારે જોઈન્ટ ફેમિલીમાં તમારું જે કામ હોય છે તે વહેંચાઈ જાય છે, કે જોઈન્ટ ફેમિલીમાં અંકલ, આંટી, બરાબર, ગ્રેન્ડ ફાધર, ગ્રેન્ડ મધર હોય તો બધા સાથે મળીને જો વર્ક કરતા હોય તો શું છે, એ વર્ક ઇઝી થઈ જાય છે અને ઇઝીથી પટી જાય છે. પણ જ્યારે વિભક્ત એટલે ન્યુક્લિયર ફેમિલીમાં શું થાય છે, કે વર્કનો ભાર એકના ઉપર જ વધી જાય છે, કે તેમાં ખાલી મધર અને ફાધર જ હોય છે, તો તેમાં તેના પર એકના ઉપર જ ભાર વધી જાય છે. તો હવે આપણે જોઈશું કે જોઈન્ટ ફેમિલીમાં ગ્રેન્ડ ફાધર અને ગ્રેન્ડ મધરનો પ્રેમ અને સંસ્કાર મળે છે. તમને ખબર જ હશે, દાદા દાદી હોય તો આપણને સ્ટોરી, પછી બીજી બધી જે આજુબાજુની જે જાણવા જેવી વાતો આપણને કહે છે ને, અને સારા એવા આપણને સંસ્કાર આપે છે. અને જ્યારે ન્યુક્લિયર ફેમિલીમાં શું થાય છે, તેનું કાર્ય મુશ્કેલી બને છે, તેઓને એવા સંસ્કાર જેવા દાદા દાદીનો પ્રેમ અને સંસ્કાર તેઓને મળતા નથી. અને જોઈન્ટ ફેમિલીમાં મધર અને ફાધર બંને જોબ કરતા હોય છે, ઘણા ફેમિલીમાં એવું હોય છે કે બંને જોબ કરતા હોય છે, તો જ્યારે ચિલ્ડ્રન્સ તેને એકલા રહેવું પડતું નથી. જ્યારે ન્યુક્લિયર ફેમિલીમાં મધર અને ફાધર જો બંને જોબ કરતા હોય તો તેના ચિલ્ડ્રન્સને એકલા રહેવું પડે છે, કે ત્યાં ઘરમાં તે ચિલ્ડ્રન્સને રાખવા માટે કોઈ હોતું નથી. તો તમને ખબર પડી ને કે જોઈન્ટ ફેમિલીમાં રહેવું કેટલો ફાયદો છે, કે આપણને એક સારા સંસ્કાર મળી રહે, દાદા દાદીનો પ્રેમ મળી રહે ને. જો તમે જોયું ને કે ફેમિલી કેટલું ઇમ્પોર્ટન્ટ છે, તમારા ફેમિલીમાં પણ કંઈક કારણના લીધે ચેન્જ આવ્યો હશે, ફેરફાર આવ્યો હશે. એ કયા ફેરફાર થવાના કારણો હોઈ શકે તે આપણે જોઈએ. કદાચ તો ન્યૂ ચિલ્ડ્રન્સનો બોન્ડ થવાથી ચેન્જ આવ્યો હોય ફેમિલીમાં, પછી મેરેજ કરીને ન્યૂ દુલ્હન ઘરમાં આવવાથી ચેન્જ થઈ જાય ફેમિલીમાં, પછી જોબને લીધે બીજા સિટીમાં ટ્રાન્સફર જવું, તે આ બધા કારણો હોઈ શકે. તમને ક્વેશ્ચનમાં પૂછાય કે ફેમિલીમાં ચેન્જ થવાના કારણો શું હોઈ શકે, તો તેમાં આપણે આ લખી શકીએ છીએ. પછી હવે આપણે જોઈએ કે તમારા ગ્રેન્ડ ફાધર અને ગ્રેન્ડ મધર જ્યારે તમારી એજના હતા તો શું તેઓની લાઈફ તમારા જેવી હશે, જે તમે જે અત્યારે ટાઈપના જે રીતે તમે તમારી લાઈફ જીવો છો, તો શું આપણા દાદા દાદી એ રીતે જ જીવતા હશે, તેઓની લાઈફ એવી જ હતી? નહીં, તે લોકોની અલગ હશે. તમારા ગ્રેન્ડફાધર અને ગ્રેન્ડ મધરને પૂછો કે જ્યારે તેઓ તમારી એજના હતા ત્યારે તેઓના ફેમિલીમાં કેટલા મેમ્બર હતા,
તો તે પૂછીને પછી તેઓને ફેમિલી ટ્રી બનાવવાનું છે. તમને ખબર છે આપણે થર્ડ સ્ટાન્ડર્ડમાં આપણે ફેમિલી ટ્રી બનાવેલું હતું, હા ને? તમે તેમાં પિક્ચર લગાવેલા હતા તમારા જે ફેમિલીમાં જે રહે છે. પણ આપણે આમાં આપણું ફેમિલીનું ટ્રી નથી બનાવવાનું. કોનું બનાવવાનું છે? ગ્રેન્ડફાધર અને ગ્રેન્ડમધરનું ફેમિલી ટ્રી બનાવવાનું છે. પણ તેમાં પિક્ચર લગાવવાના નથી, પણ તમારે એ ટ્રી ડ્રો કરીને દાદા દાદીને પૂછવાનું છે કે તેઓના ફેમિલીમાં કેટલા મેમ્બર્સ હતા, કયા કયા હતા. તો તમારે એના નામ લખવાનું, જેમ કે મધર હોય, ફાધર હોય, અંકલ હોય, આંટી હોય, બરાબર? તે રીતે તમારે લખવાનું છે. તે રીતે લખીને આપણે સરસ મજાનું ટ્રી બનાવવાનું છે. જ્યારે તમારા ગ્રેન્ડફાધર અને ગ્રેન્ડમધર તમારી એજના હતા ત્યારે તેના ફેમિલીમાં ઘણા બધા લોકો હશે, જેમ કે અંકલ, આંટી, પછી દાદા દાદી, ચાચા ચાચી, તેના ચિલ્ડ્રન્સ, આ બધા તેઓ સાથે રહેતા હતા, એક સાથે જોઈન્ટ ફેમિલીની જેમ રહેતા હતા. પહેલાં એવું જ હતું, પહેલાં ખૂબ જ એકદમ બિગ ફેમિલી હતું, એકદમ જોઈન્ટ ફેમિલીમાં બધા સાથે રહેતા હતા. એ તો હવેથી બધા અલગ અલગ રહે છે. આપણે જ્યારે ગ્રેન્ડફાધરના ફેમિલીમાં આપણે તમે કશે દેખાવ છો? નહીં. આપણે કેમ નથી દેખાતા? કેમ કે તે સમયે આપણા દાદા દાદીના એજના હતા, તેથી કે તેઓ તમારી એજના હતા એટલે ત્યારે આપણે તેના ફેમિલીમાં ન હતા. આપણે તો ઘણા વર્ષો પછી દાદા દાદીના ફેમિલીમાં આવ્યા છો એટલે આપણે દાદા દાદીના ફેમિલીમાં ન હોઈ શકે. તમારે પણ તમારા ગ્રેન્ડમધરને પૂછવાનું છે કે તેઓએ સ્ટડી ક્યાં સુધી કરી છે. એવી રીતના થોડાક એવા પ્રશ્ન તમારે તમારા ગ્રેન્ડફાધર અને ગ્રેન્ડમધરને પૂછવાના છે. તમારે પણ જાણવાનું ને કે તમારા ગ્રેન્ડમધર ને ગ્રેન્ડફાધર કેટલું સ્ટડી કર્યું છે. તમારે તમારા ગ્રેન્ડફાધર ગ્રેન્ડમધર પાસે તમારે બેસવાનું છે અને તેઓના ફેમિલી વિશે તમારે જાણવાનું છે કે તેઓના ફેમિલી શું કરતા હતા, કેવા હતા, બરાબર, કેટલા મેમ્બર હતા, તેવી તમારે ચર્ચા કરવાની છે. પછી તેઓને પૂછવાનું છે કે તેઓ જ્યારે તમારી એજના હતા ત્યારે સ્કૂલે જતા હતા ત્યારે તેઓ શું કરતા હતા તમારી જેમ, હા ને? તમે કેવું કરતા હતા સ્કૂલમાં, તમે જાઓ છો, તમે કેવું કરો છો, એવું તમારે તમારા દાદા દાદીને પૂછવાનું છે કે ત્યારે તેઓ સ્કૂલે જતા હતા ત્યારે તેઓ શું કરતા હતા. પછી તમારે તેઓ પૂછવાનું છે કે તેઓના મેરેજ ક્યારે થયા હતા. તેઓની લાઈફ વિશે તમારે ચર્ચા કરવાની છે. તમે તેમની સાથે દાદા દાદી સાથે ચર્ચા કરશો, તમને ઘણું બધું શીખવા મળશે કે દાદા દાદી કેવી રીતના પોતાની લાઈફ આખી જીવી છે, કેટલું કષ્ટ ભોગવેલું છે, કેવી રીતના પપ્પા આપણા તમારા પપ્પાઓને મોટા કર્યા હશે, બરાબર? ઘણું બધું શીખવા મળશે, ઘણા જ્ઞાન, સંસ્કાર બધું જ તમને એમની પાસેથી જાણવા મળશે. એટલે તમારે તમારા ગ્રેન્ડફાધર અને ગ્રેન્ડમધર સાથે બેસીને ઘણી બધી ચર્ચા કરવાની છે.